તમારી ફરજ માં આવતું જ નહી કે એ મફુજી ઘડી ઘડી એનું ફેલ થઈ થઈ ને આવે યાર, જેટલી વખત જાય ને એટલી વખત ફેલ થઈ થઈ ને આવે છે. એટલે પછી મેં કીધું, લ્યા તું ભુબજીને ધોઈ નાખી, એના ખર્ચા પાડ્યા છે બાપડા ને, આટલો ખર્ચો કરાય નઈ. તમારા ઘર ની તમારે પંચાયત કરાય, બીજા ના ઘર ની પંચાયત કરવા ના નીકળાય. મારા છોકરા ને મહિને 20,000 રૂપિયા પગાર છે, 50,000 રૂપિયા ખોટો લીધો છે. તું તો આ દુનિયા માં આવ્યો છે ખોટો, તારે આવવાનું જ નતું. હા, આર્યો શબ્દ કીધો તો એમ ને, એટલે આર્યો શબ્દ ભાવ ના મગજ માં ફિટ થઈ ગયો છે. ભાવ રીષે બળીને ઘેર થી નીકળી ગયો છે. હવે બાવ કોઈ હા ના પગલું ભરશે ને તો તમારા ઝઘડા ફિટ થઈ જાય. ઓય, પોલીસ સ્ટેશન બેડું જવું પડશે, તમારે જેલમાં જવું પડશે. પણ મને ઠપકો આલો તો ફૂમતા આકા, વાને ઠપકો ના કહેવાય, વાને એક મેણું કહેવાય. ના હો મેણો મારો ને એટલે ગમે તેના મગજમાં ફિટ થઈ જાય, અને મગજમાં ફિટ થઈ જાય ને એટલે કોક ખોટું પગલું ભરીને બેહે. ફૂમતાય, મારા બાવ ને મેં ખૂબ ભણાયો ગણાયો, એની ઘણી જગ્યાએ નોકરી ના ઇન્ટરવ્યુ આલ્યો, અને ફેલે થયો છે. આખી જિંદગી જેલમાં હણાય હું. હા, એ યાદ રાખજો, કોઈ સુરંદર નહી મળે. લે, હવે તમારી વાસે ઉઘડશે, તમારા પગ નેથે તમને ખસી જાય, તમારા ઘેર ઇન્ટરવ્યુ ની કેવા હતો, હજી બધી ઘેર નહી થાજો. અરે હરિભાઈ, એમ તો કઈ નો ઘેર મેળ્યો મેં. અલે ભાઈ, ઘેર નહી આવ્યો તેમજ હું એક ગોતો ગોતો આવ્યો છું. હવે ઘેર નહી આવ્યો હોય તો છોકરા ખડવા જતો રહ્યો છે. હવે કોઈ આ ના પગલું ભરશે તો તમારી પથારી ફરી દે, આખી જિંદગી જેલમાં પડવું પડશે તમારે. ના ના મફુજી, કેમ ના ના? એટલે આ તો મને ખબર જ નથી. સારું કર્યું તમે કીધું, તો
જેટલા જેટલા ને મારા ભાવ ના મેણા માર્યા છે ને એટલા ને એક નહી મેલું, એક એક જેલ ભેગા કરાયેલા મેણા જો માર્યા છે. એના છોકરા નોકરી નહીં મળતી એમાં તમને શું વાંધો છે? તમે શું કેમ ચિંતા કરો છો? તમારા ઘર ની ચિંતા કરો. તમે ભૂપતજી ની ચિંતા થતી હતી, બીજું કોઈ પણ ભૂપતજી ની ચિંતા નહીં. બીજું શું તમે બોલ્યા? ભૂમતો આખો બોલ્યા એટલે ભાવ રીષે બળી નીકળી ગયો છે, ખોલવા નીકળ્યા છો. ભાવ કઈ નો ઘેર થી નીકળી ગયો છે અને હજી સુધી ઘેર નહી આવ્યો બરાબર, અને એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. ઘેર થી નીકળી ગયો છે? ઓવે હા, તેમો તાર મફુજી બહુ ટેન્શન માં હતો. હું જેટલી વાત કરી ને પણ તોય મારી વાત કશું મગજમાં જ ના લીધી. જેટલી વાર થઈ? અરે લગભગ ખાસો ટાઈમ થયો. ચી બાજુ એ અંદાજે જેટલો ટાઈમ થયો? અરે લગભગ 2-3 કલાક જેવું થયું છે. ચી બાજુ આયો? ચી બાજુ કે છે? અરે ડેરી વાળા નું તો કીધું ખરું, એના ભાઈબંધ ના ઘેર જવાનું કહેતો હતો. એવું છે? બાપુજી આનો ભાઈબંધ તો આ આકાશ સિવાય કોઈ છે જ નહીં. ઉપજી તમારી કઈ વાત સાચી છે, પણ મોણ જો કહેતો ને અહીંયા ના જાય, અલગ જગ્યાએ જાય. હમણાં આગેલ હેડો સોનારો. અલે હા હા, તમે તો હા કે પોસાશો લ્યા. બાપુજી મેં માર છોકરા ને કોઈ દાડો સણપાય નહીં કરે. હા એ તો અમને ખબર છે, કશું નહીં થાય, તમે ચિંતા ના કરો. મફુજી દૂર દૂર સુધી કોઈ જડિયો જીવ દેખાતો નહીં આટલામાં. ઓવે હવે હરીભાઈ વભળો માર્યો. કે વાયકણ તો ભાવ નહીં. ચી બાજુ મારા મગજમાં એક જગ્યા છે, કજાકીય હોય તો ચોકાન એ હું કહું હેડો. અલે ભબજી હા, તમે તો પોસા છો ભલા આદમી, કેટલા વખત કહેવાનું? તું હોય આવતો તો મને કઈ ના આવડે મૂર્ખા. અલે મૂર્ખા, આખા ગામ માં ખોળે ખોળી ને થાચ્યા, રખડી રખડી ને થાચ્યા, અને તારો કાકો ચિંતા કરે છે, તું તો દારૂડી આંગે જ રખડે છે. કોઈ નું આંગે જ રખડવાનો છે તું? એટલે યાર વધારે બોલશો ને. તમે મને શું કહેતા હતા બપોરે? હે કે વાઘુજી કદી જિંદગીમાં સારું કોમ કરતા નહીં,
આજ મેં સારું કામ કર્યું ગણાની છોકરી ભાઈ. અલ્યા તમે કોઈ દાડો સારું કામ કરો, મને મનાય ભલા આદમી. સારું કામ મેં નહીં કર્યું એમ? અલ્યા પીન ફરો છો, પગ ટકતો નહીં તો મેં શું સારું કામ કર્યું છે? મારી વાત વાપરો. નોકરી લેતે લેતે છે ને તારા બાને આ ઘરે વેઠવું પડશે, તાણી નોકરી મળશે. ઉવે તારે જીપવાનો કોઈ અધિકાર નહીં. લે મરી જા, આયા સી તળાવે પથરો બોધી પાણી પડવા. હે તારા બાય મરવા માટે તને મોટો કર્યો લે મૂર્ખા. કારણ કે તું અત્યારે મરે નહી તો તારો બા છોકરા વાળો થઈને રહે, પણ તું મોટો થાય અને તારા લગ્ન થાય, તારા છોકરા થાય અને તારી જિંદગીમાં થોડો નબળો સમય આવશે અને તું મરી જાય નહીં તો તારા છોકરા અનાથ થાય. એના કરતા અત્યારથી મરી જા માય કાંગી. હે એટલે તારો બા કમ્પ્લેટ તેમ ભણાવે છે, ગણાવે છે, બધા ખર્ચા કરે છે, તો ભાઈ તું મરવા કેમ આવ્યો કેજી? હે પૂછ્યું બગુબા. હા હું ઇન્ટરવ્યુ આલવા ગયો તો બરોબર જ. હું લગભગ 2-3 વર્ષથી ઇન્ટરવ્યુ આલું છું અને હજુ સુધી હું પાસ નહીં થયો. અને હું નપાસ થઉં છું ને એટલે મને પબ્લિક બહુ મેણામાં રહે. એમાં ખાસ કરીને આપણા વાહના કે તું ખોટો જન્મ્યો, તે તારા બાપને ભિખારી કરી નાખ્યો અને કે તારા બાપને ચોઈનો ના રહેશો, એટલે પછી હું કરું કહેજો જીવીને. હવે બધા મારા બાપને મેણો મારે તો મારે જીવીનું કરવાનું કહેજો. તારા બાપે મેણું માર્યું? ના, મારા બાપે તો મને કોઈ દાડો કશું કીધું નહીં 3 વર્ષ હમો. એકદમ માય કાંગલી. એટલે અમને આખું ગામ મેણા મારે છે કે દારૂ પીવો, એના કરતા મરી દો કે પાર આવે. અમને બધી ખબર પડે છે, અમે મરી જાય તો કોઈના બાનું નહીં જાય, મારા છોકરા અનાથ થાય. હે તો પછી મૂર્ખા તું મરે તો કના બાનું દાહે? તાણી તારા બાનું દાહે જે દાહે. હે એ વિચાર ના કર્યો? હે એટલે કહેવત નહીં તો વસ્તી તો ઓમે બોલે ઓમે બોલે. હે તું અત્યારે મરે ને તો મર્યા ચેડ હે હું વાતો કરશી ખબર છે? હે કે જોર આવ્યું ભણતે, એનો બાતો બધા ખર્ચા કરતો હતો, વાઈન બેઠે બેઠે ખાવું તું, તો જોર આવ્યું તો મરી જા પડ્યા તળાવમાં જઈને. પછી તારો બાપ મેણા ખમી કે હે? અને તું 4 જણાનું વાભડીને મરવા આવ્યો? મરી જા મરી જા. અમે લ્યા તારા જીબાનો કોઈ અધિકાર નહીં. મરી જા, તારા જેવા તો મરી જ તો સારું, કોઈ ના કરી લ્યા. તારા જેવા લાખો છોકરા ફરે છે, ઓવે તારાથી વધારે ભણેલા, તો એ નોકરીનો હજુ જી મેળ આવ્યો નહીં. નોકરીનો તો મેળ આવે લ્યા જીવનમાં, ના શું આવે. તારી તો બધા પાસે મરી જતા હશે આત્મહત્યા કરી કરીને. હા પડી જા હેડ પડી હેડ, મારે મોડું થાય છે તારે જે પડી. હા મહેનત કરવાનું ચાલુ રાખશો ફેર ગમે તાણી પાસ થઈ જાય. હે
ના ભાઉ, તારા મગજ માં આવો વિચાર ક્યાંથી આવ્યો? કોઈ નઈ વાઘવા, બધા મેણા મારતા હતા ને એટલે બસ મારું મગજ ફરી ગયું. કોણ મગજ ફરી ગયું એમ? મરી જાય તો તારા બાનું મગજ નહીં ફરી જાય? મેણા મારવા વાળા તારા બાનું મગજ સુધારવા આવી છે? ચાર દાડા ખાલી જીવ બાળી છે કે બાપડાને દવન જો છોકરો જતો રહ્યો જતો રહ્યો, પછી તારા બાને કોઈ પૂછશે નહીં. હા કે હે અમન શિકર, તને તો ચાર પાંચ જણાને મેણા માર્યા છે, અમને આખું ગામ મેણા માર્યા છે, રોજ દસ જણા તો એમ કહે છે કે તમે મરી દો. તો અમે મરી જાય ને તો મારી વાત ભાઈ અયા, અમારા છોકરા અનાથ થઈને રહી અને જે મેણા મારવા વાળા હોય ને એ ખાલી બે દાડા જીવ બાળે, હોય એનો બાપ નહીં, આમ સેન તેમ સેન, પછી કોઈ ભાવે પૂછતું નહીં. ભાઈલું ઓવે વસ્તીનું અભડાય ના કેમ છોડવા માંડ્યો? બસ નહીં, મર કે મર ના. હા ના, હવે નહીં મરું. તો પછી તાર સમજણો થઈ શું કરવા ગોડો બને છે? તાણી મેણા મારે નહીં તો મગજ મને લેવાનું, કોક મેણા મારે નહીં તો મહેનત ચાલુ કરવાની, સમજ્યો? એક મેણું મારે તો આપણે ડબલ મહેનત ચાલુ કરવાની, મેણા મારવા વાળા છે ને મૂઢા મોગડીઓ લેવડાવવાની અને નોકરી લઈને બતાવવાની. ખબર પડે કે મારો ઓળખો આખું ગામ મેણા મારતું હતું પણ ભણ્યો હોય એનો છોકરો અને આટલે પહોંચ્યો, બાકી મારે હાટે કોઈ વખોણવાનું નહીં, સમજો? તોનું મને ઊભું થાય ને કે દોધ તારા પાડી નાખ્યો હું હોય, બાકી તારે પડવું હોય ને તો આ તળાવ પડી જાય, મારા બાનું નહીં. હેડ ઊભું થા, વસ્તીના મેણા વાપડીને ઉડ્યા આવ્યા છે, એટલે આમાં નાખું હું આમ મેણા મારે તો એમ વાપરતા નહીં. હેડ ભાઉ, મારા માટે તમે ભગવાન બની ને આવ્યા છો. આજ તમે તમારા જીવન માં સારું કામ કર્યું, ભગવાન ના સોપડા લખા હે, મોટું છેટું રાખો દારૂ મેકા છે. અમે તો ગમે એમ કરે તો કોઈ વખોણ તો થાત જ નહીં કે યાર. વખોણ જ ખરી એટલે મૂર્ખા, તારા કરથી તો આ વાઘુજી ને જો, એટલે વાઘુજી નું મગજ સારું છે, આખી જિંદગી દારૂ પીધો હશે, મૂર્ખા તું તો ભણેલો ને ગણેલો છે. મેં તમને ના કીધું એને કીધું કે અમને આખા ગોમો હો દાણા મેણા મારે છે. ત્યાણી આ વાઘુજી ને કેટલા દાણા મેણા મારે છે? વાપર્યું તે એટલે એવી રીતના મહેણા મારે, એવી રીતના તો આપણે વધારે તાકાત કરવી પડે ને વધારે મહેનત કરવી પડે. બાપુજી મેં એ જ વાત કરી કે મહેનત કરવી પડે. હા જાણી, અને વાઘુજી તમાર કેવી વાત હોય 100% વાત સાચી છે. ઓને મેં હાથ દાડાવતી કદી કશું કીધું છે લે તને? હા તો તારા વાયાનું ચો અભળવાનું આવે છે. મરી જવું હોત તો તમારા બાનું શું જોત લ્યા, તાણે કોઈ દાડો સારું ના બોલો તો તાણે ખરાબે ના બોલો હોય. આમ પેલો તો મફુજી ગટિયાન તો કોઈ દાડો બોલતે આવડતું જ નહીં, હું તો એનું નામ જ નહીં લેતો કોઈ દાડો. એ તો સીધા દોર થઈ જાવ, ભાવન કોઈ આ ના થયું હોત ને તો તો આ જીવન જેલ ની સજા પડો. પહેલી વાત ની છેલ્લી વાત આપણે જો, ભૂપતજી બોલશે તો ખમી લે એમ. તે ચોકણ હો વિઘા જમીન રાશી, તે ચોકણ બંગલો બજો કે હેડ હો વિઘા જમીન નહીં રાશી પણ આ
આજે ફૂમતાઈ રહ્યા ને રાવણામાં ઉઠી થી બેહી થી એટલે તારા જેવા દારૂ જેનું કામ નહીં. એ તું રાવણામ થી ઉભો થાય ને એટલે ખાલી ચીડે વાતો અભડવાની ખબર પડે. અભળો કે વાઘુજી ભાવન ભેટારો ના જોવાત નહીં તો તમે રાવણામાં બેહું ભૂલી દો અને ગોમ વચ્ચે બેહું ભૂલી દો બેઠા બેઠા જેલમાં ઘંટી દળો એટલે વાઘુજી લીધે બચી જાશો તમે. ભૂપતજી ભૂલ થઈ ગઈ ભાવ ભૂલ થઈ ગયો ભાઈ હવે કોઈ દાડો તને કોઈ દાડો મ્યાણું નહીં મારું. અને તું એ મૂર્ખા હાવ આવી છોકરા જે બુદ્ધિ શું રાખે છે ભણેલો છે ગણેલો છે એટલે તાકાત છે તારામાં. ગમે તે આપણે પાછા પડી મહેનત કરવાની તો સફળતા એક દાડો તો જરૂર મળે. તાણી અને મફુજી દુનિયા નું અભડાય જ ના. દુનિયા દો રંગી રે સોબત કોની કરી રે નહીં એવું ભજા. અરે નહીં આવાના લીધે આ મેણા મારતા હોય નહીં ખરેખર મફુજી કાટા મગજ ના હોય ને ચેટલાય મરી જાય છે. તમને કહું વાત સાચી બાપુજી ચેટલાય મરી જાય છે મગજ ઉપર લોડ આવે નહીં એટલે મરી જાય. અમાર જેવા તો પી જાય પણ બાપડા પીતા ના હોય પછી ટક્કર ના ઝાલી કે એટલે મરી જાય. વાત સાચી તાણી મૂર્ખો સુધરો કે સુધરો લ્યા ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ બંધ થયા તો યાર આપણે માફી માંગવાની આવે. અરે હાલ યે તો કોમ અરે યે તમને યે ને બતાયા છે તાણી યે લીધે ઇજ્જત બચી છે આપડી સોના મને હમતા જમ નહીં. સમજવાનું તમારે છે મૂર્ખો તમે જાણે તેને મેણા મારો છો ને આ ભાવ આ ના કરીને મરી જાય તો પછી ભૂપતજી રખડી પડે કે ભૂપતજી નું કુળરાણી ધણી થાય. અને તને વાત કરું છું ગમે તે મેણા મારે તો મરવાનો વિચાર કોઈ દાડો મગજમાં ના લવાય એટલે મરી જાય તો ભૂપતજી નું શું થાય મા બાપ નું શું થાય. કાકા હવે તમે લગી ને ચિંતા ના કરો આજ તો ખાલી મને 3 જણા ની મેણા માર્યા છે બરોબર. હવે 300 જણા મને મેણા મારશી ને તો મને કોઈ ફરક નહીં પડે અને હારા મારી નોકરી હું લઈને જ રહ્યો. આપણે એવી રીતના નક્કી કરવું પડે કે મારે નોકરી લેવી છે ને લઈને રહ્યું અને મહેનત કરે ને એટલે નોકરી મળશે ને નોકરી મળશે ને એટલે આ વાત ની ઠેઠ સુધી તારણ તાર કાકા ને બેને ખમાન મજા થઈ જાય એટલે હડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા.